दरोड़ा हजू पण यथावत छे। तो अमदावाद शहर सहित राज्य में पण आईटी दरोड़ा द्वारा सर्च ऑपरेशन करवामां आव्युं छे। तो शहर में चार स्थलों पर आईटी द्वारा दरोड़ा पाड़वानुं कार्य जे छे ते हजू पण यथावत छे। हजू पण कदाच आवनारा कलाकोमां नवा जे पोल छे ते खुली शके छे। तो जे पण कौभांडी छे, जे वेपारीओ छे, ते लोकोनी सामे हजू पण कदाच कड़क वलण दाखवी अने जे आईटी विभाग छे ते नवा रहस्यो पण बहार लावी शके छे। तो अमदावादनी वात करीए तो अमदावाद शहेरमां छेल्ला घणा समयथी आवकવેરા विभाग द्वारा विविध ग्रुप पर दरोडानी कार्यवाही करवामां आवी रही छे। तो आज अमदावादना जाणीता बिल्डर ग्रुप अने घरमां पण इन्कमटेक्से रेड पाड़ी छे। तो तेने लईने अमदावादमां पण हाल जे वेपारीओ छे तेमां ફફડાટની લાગણી જોવા મળી રહી છે। તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારી સાથે ફોન લાઇનથી જોડાયા છે અમારા સંવાદદાતા ભાવિન બારોટ। ભાવિન, સર્વપ્રથમ શું છે સમગ્ર ઘટના, અવગત કરાવશો? બિલકુલ, યસ, સવાલ છે કે ભારતની સૌથી મોટી જે કંપની જે છે એશિયન ગ્રેટ ઓફ ઇન્ડિયા લિમિટેડ, તેમના પર એક આઈટી વિભાગનો સપાટો જોવા મળ્યો છે। સવારથી જે કહી શકાય કે જે આ જે કંપનીના જે ભાગીદારો જે છે, કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ, મુકેશ પટેલ, ત્યાં તમામ ભાગીદારો ના ત્યાં જે આઈટી વિભાગ જે સર્ચ કરી રહ્યું છે। મોરબીમાં જ મોરબીમાં જે જોઈન્ટ વેન્ચર છે ત્યાં પણ આ સપાટ હાથ ધરવામાં આવી છે। સાથે જે હિંમતનગરમાં પણ જે આટલી કંપની આવેલી છે ત્યાં પણ જે કહી શકાય કે આઈટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી છે। ટોટલ યસ, જે આયકર વિભાગના જે દરોડા જે છે એશિયન ગ્રીન ઇન્ડિયા લિમિટેડ નામે જે જે ટાઈલ્સ બનાવતી જે કંપની જે છે તેમાં 35-40 જગ્યા ઉપર તેમની જે ઓફિસ જે આવેલી છે મહત્વની, ત્યાં આઈટી વિભાગ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે। મહત્વની જો વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આયકર વિભાગ જે છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જે સક્રિય થયું છે, જે બેનામી હિસાબો જે કહી શકાય કે જે મોટી મોટી જે કંપનીઓ જે છે કહી શકાય કે જે રાખતા હોય છે તેમના ઉપર ચોક્કસ ગાડીઓ કસાયો છે। આજે કંપની માં જે કહેવાય આયકર વિભાગ જે દરોડા પાડ્યા છે એશિયન ગ્રીન ઇન્ડિયા લિમિટેડ નામની જે કંપની છે ત્યારે દરોડા પાડ્યા મોટી માત્રામાં યસ જે સર્ચ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ કહી શકાય કે જે મોટી માત્રામાં જે રકમ આવશે સામે, જે બિન હિસાબે જે કહી શકાય કે જે રકમ આવશે સામે તે સર્ચ બાદ જ ખબર પડશે। પરંતુ હાલ જે સપાટો જે આયકર વિભાગને જોવા મળી રહ્યો છે તો ભારતની સૌથી મોટી જે કહી શકાય કે જે કંપની જે છે આ ઇન્ડિયન જે કહી શકાય એશિયન જે ગ્રેન ટુ ઇન્ડિયા લિમિટેડ કંપની જે છે તેનું ગુજરાતમાં મુખ્ય મથક આવેલું છે। એટલે કે ચોક્કસથી જે આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં જે તેના ભાગીદાર જે કમલેશ પટેલની જે માલિકો જે છે તેમના જે ભાગીદારો જે છે તેમના સંપૂર્ણ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે અને આયકર વિભાગનું જે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને જે કહી શકાય કે જે વેપારીઓ જે છે કહી શકાય બિલ્ડરો છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે। જી ભાવિન, સંપૂર્ણ માહિતી આપવા બદલ આભાર। તો અમારા સંવાદદાતા ભાવિને જેવી રીતે જણાવ્યું છે કે હાલ અમદાવાદનો આઈટી ઓપરેશન, આઈટી દ્વારા સર્ચ ઓપરેશન જે છે તે હજુ પણ અવિરત ચાલી રહ્યું છે અને તેને લઈને અમદાવાદના અનેક બિલ્ડર ગ્રુપમાં ફફડાટની લાગણી પણ જોવા મળી રહી છે। તો અનેક નામ જેવી રીતે સામે આવ્યા છે અને હજુ પણ કદાચ આગળના સર્ચ ઓપરેશનમાં નવા નામ સામે આવી શકે છે તેવી પણ હાલ તો શક્યતા વર્તાઈ રહી છે। પરંતુ અમદાવાદમાં ચાર સ્થળ પર આઈટીના દરોડા હજુ પણ યથાવત છે।